ઓમ નમ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયમાં પૂરક પૂરકવાચનો પાઠ ત્રણ એક જ લક્ષ શીખીશું જેનો સાહિત્ય પ્રકાર છે દ્રષ્ટાંત કથા એટલે કે જેના પરથી આપણને કંઈક શીખવા મળે છે લેખક છે નાનભા નાનાભાઈ ભટ્ટ લેખક પરિચયમાં જોઈએ તો નાનાભાઈ ભટ્ટનો જન્મ અઢારસો બ્યાસીમાં માં અને અવસાન ઓગણીસો એકસઠમાં નાનાભાઈ ભટ્ટ ભાવનગરના વતની હતા તેઓ દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરના સ્થાપક હતા ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરનાર આદર્શ શિક્ષક અને એક પ્રખર શિક્ષણકાર હતા તેમના લખાણોમાં સરળ અને સચોટપણે મૂલ્યબોધ પ્રગટે છે મહાભારતના પાત્રો તથા રામાયણના પાત્રો તેમના કિશોર ભોગ્ય ઉત્તમ ગ્રંથો છે અહીંયા જે દ્રષ્ટાંત કથા દ્વારા લેખકે કહ્યું છે કે દ્રષ્ટિએ આદર્શ લેખકની દ્રષ્ટિએ આદર્શ વિદ્યાર્થી કેવો હોય તે વ્યક્ત કરવામાં આવ્યું છે એકાગ્રતા તથા નિષ્ઠા એ ધ્યેય પ્રાપ્તિ માટે પરમ આવશ્યક ગુણો છે તેવું પણ દ્રષ્ટાંત કથામાં દર્શાવવામાં આવ્યું છે મહાભારતમાંથી અર્જુનના પ્રસંગને અહીં મૂલ્યબોધ સરસ રીતે પ્રગટ કર્યો છે તો આપણો એકમ શીખતા જોઈએ તો ધ્રુપદના દરબારમાં અપમાન પામીને ધ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા હા ક્યાંની વાત આવી મહાભારતની હસ્તિનાપુર એટલે કોનું વતન આવ્યું પાંડવો હસ્તિનાપુરના એક કુવા પાસે રાજકુમારો રમતા હતા દ્રોણે અસ્ત્રવિદ્યાના પ્રભાવથી કુવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો કુમારે આ વાત ભીષ્મ પિતામાને તથા મહારાજ ધૂતરાષ્ટ્રને જણાવી એટલે તે બંને વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા પાંડવો અને કૌરવોના ગુરુ એટલે દ્રોણાચાર્ય આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખા ગુરુકુળના નાના મોટા તમામ કામો પોતે જ ઉપાડી લેતા એટલે કે શિષ્યો જાતે જ બધા કામ કરતા અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂળ તાલીમ પામતા સ્વાશ્રય એટલે પોતાની ઉપર આધાર રાખવો તે આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચારવા માટે જંગલમાં લઈ જતો આશ્રમના વૃક્ષોને પાણી પાતો ગુરુના હવિ માટે સમીધ માંગી લાવતો હવિ એટલે યજ્ઞમાં હોમવાનું દ્રવ્ય અને સમીધ એટલે યજ્ઞના લાકડા અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી શરૂ કરતો પલોટ આવો એટલે કે કામકાજમાં પાવરધા થવું આપણા જીવનમાં આવા બધા કાર્યોનું પણ મહત્વ હોય છે એ ત્યાં એમને શીખવવામાં આવતું પ્રથમ એ કાર્યો શીખી ત્યારબાદ જ અન્ય વિદ્યા શીખવવામાં આવતી હતી આમ પાંડવોને તેમજ કૌરવોને ગુરુદ્રોણની સેવાની તાલીમ મળી કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે છે તે સમગ્ર પ્રજા જુએ એવો ભીષ્મનો મનોરથ એટલે કે ઈચ્છા અને તેટલા માટે એક આલેશાન મંડપ ઊભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો આલેશાન તો તમને ખ્યાલ જ છે આ અર્થ થાય છે વિશાળ દરમિયાન દ્રોણાચાર્ય પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો એક વખત અસ્ત્રાળામાં વખત વખતસર હાજર થયા એટલે આચાર્ય અચાનક જાહેર કર્યું આજે હું તમારી પરીક્ષા કરવાનું છું અસ્ત્ર શાળા એટલે કે હથિયારો રાખવાનું અને તાલીમ લેવાનું સ્થાન અહીંયા તમને પુસ્તકનું ચિત્ર પણ દેખાય છે કે ગુરુ દ્રોણાચાર્ય ઉભા છે રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા મેદાનમાં દૂર એક ઝાડ પર ધોળા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું અને લાલ રંગના બે રત્નોની

રહ્યું પક્ષી છે તમે આ સર્વને જુઓ છો યુધિષ્ઠિર ઊભા થયા હાથમાં લીધા અને પક્ષીની સામે નજર કરતા બોલ્યા ગુરુ મહારાજ હું તમને જોઉં છું ભૂરા આકાશને જોઉં છું દૂરના ઝાડને દેખું છું અને ભાસ પક્ષીને દેખું છું ભાસ પક્ષી એટલે કે પક્ષીનો આભાસ થાય તેવું બનાવટી પક્ષી

અને આચાર્યના પ્રશ્નના જવાબમાં બોલ્યા ગુરુજી હું તમને સૌને દેખું છું આકાશમાં મોટા મોટા વાદળો તરે છે તેમને દેખું છું ઝાડના કોતરોમાં પેલા બિલાડો ફરે છે તેને દેખું છું અને ઝાડ ઉપર તમે ધોળું ધોળું કંઈક ગોઠવ્યું છે તેને દેખું છું દ્રોણ નિરુત્તર થયા અને ભીમે ભીમને બેસાડી દીધો ગુરુ ઘણા કુમારો કને ફરી વળ્યા પણ કોઈના ઉત્તરથી તેમને સંતોષ ન થયો એટલે છેવટે અર્જુન તરફ વળ્યા બેટા અર્જુન હવે તારો વારો છે તારા પર મારી સર્વ આશા છે આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડી છે ત્યારે તું તો વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે ઊટ તૈયાર થા જો આ હું ઊભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે દૂર પેલું ઝાડ છે અને તેના પર પક્ષી છે તું આ સર્વને જુએ છે દ્રોણ હજી તો વાક્ય પૂરું કરે છે ત્યાં અર્જુન બોલ્યા ગુરુદેવ હું તમને દેખતો નથી આકાશને દેખતો નથી ઝાડને દેખતો નથી માત્ર એક પક્ષીને દેખું છું બાણ છોડવાની યાજ્ઞા આપો બેટા અર્જુન દ્રોણ બોલ્યા અમને કોઈને દેખતો નથી એકલા પક્ષીને જ દેખે છે મહારાજ હવે તો આખા પક્ષીને દેખતો નથી માત્ર તેનું માથું જ દેખું છું તરત જ અર્જુને જવાબ વાળ્યો અને દ્રોણ કંઈ બોલવા જાય ત્યાં ફરી બોલી ઉઠ્યો મહારાજ હવે તો આ પક્ષીનું માથું નથી દેખતો માત્ર બે રાતા તારા ઝગમગે છે તેને જ દેખું છું બેટા એને જ વિંદ દ્રોણના શબ્દો હોઠ બહાર પડ્યા ના પડ્યા ત્યાં તો અર્જુન બાણ અર્જુનનું બાણ સન કરતું છૂટ્યું અને પક્ષીની આંખમાં ચોંટ્યું સાબાસ બેટા સાબાસ તું મારો ખરો શિષ્ય છે તારા પર હું પ્રસન્ન થયો છું બેટા આ અસ્ત્ર વિદ્યામાં મારો કોઈ શિષ્ય તારાથી ચડિયાતો નહીં થાય એવું મારું માનવું છે દ્રોણાચાર્ય અર્જુનને બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું ચારે ભાઈઓ અર્જુન ફરતા વિંટળાઈ વળ્યા અને કૌરવો બધા એક ખૂણામાં એકઠા થઈને ગુપસુપ કરવા લાગ્યા એટલે કે સૌથી શ્રેષ્ઠ શિષ્ય દ્રોડના મતે અર્જુન નીકળ્યા અને અહીંયા આપણો આ પાઠ પણ પૂરો થાય છે હોમવર્કમાં તમે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ નોટમાં લખશો ત્યારબાદ સ્વાધ્યાય પોથીના એક બે વાક્યના પ્રશ્નના જવાબ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે પૂરક વાચન હોવાથી ત્યાં સ્વાધ્યાયના પ્રશ્નો બુકમાં આપેલા નથી પણ આપણે સ્વાધ્યાય પોથીમાંથી લખીશું હવે પછીના ભાગમાં આપણે જોઈશું પાઠ ચાર પૂરક વાચનનો પૂજ્ય મોટા